હેલો ફ્રેન્ડ્સ, આની પહેલાના વિડિયોમાં જે રીતના કોમેન્ટ આવેલી હતી કે જીપીએસસીની જે બેઝ એક્ઝામ જે કન્ડક્ટ થાય છે આફ્ટર બીટેક રિલેટેડ, તો એના વિશે ગાઈડન્સ માટેની એક કોમેન્ટ આવેલી હતી, તો આ વિડિયોમાં હું તમને એનું ગાઈડન્સ પ્રોવાઈડ કરીશ. એની પહેલાં આ વિડિયોમાં હું બીજી બે વાત બી કવર કરીશ કે સૌથી પહેલે કે પહેલી જે વાત છે કે તમારો ગોલ જે છે એને ફોકસ કરો. બીજી જે વાત જે છે એ કે આઈડિયલ જોબ વિશે, અને ત્રીજો જે ટોપિક છે એ છે જીપીએસસીની વેરિયસ એક્ઝામ કે કઈ કઈ એક્ઝામ છે બીટેક ઇલેક્ટ્રિકલ પર. તો સૌથી પહેલે કે ફર્સ્ટ જે ટોપિક જે છે કે તમે કોઈ બી જે તમારો ગોલ છે એને ફોકસ કરો. કે ગોલ ફોકસ કરવાનો મિનિંગ કે હું મારી વાત કરું તો મેં બીટેક બાદ મારું ટેકનિકલ, મને ખ્યાલ હતો કે મારું ટેકનિકલ બહુ સ્ટ્રોંગ છે, તો મેં નક્કી કરેલું કે હું જસ્ટ ટેકનિકલ એક્ઝામ જ આપીશ એઝ અ જુનિયર એન્જિનિયર. જેટકો છે, પીજીવીસીએલ છે, જીપીએસસી છે, એમાં જુનિયર એન્જિનિયરની જ એક્ઝામ આપીશ. બાકી ઘણી બધી નોન ટેકનિકલ એક્ઝામ કન્ડક્ટ થાય છે આફ્ટર ગ્રેજ્યુએશન, મામલતદાર છે, કોન્સ્ટેબલ છે, ઘણી બધી એક્ઝામો કન્ડક્ટ થાય છે નોન ટેકનિકલ. સો મેં કોઈ બી નોન ટેકનિકલ એક્ઝામ આપેલી નહોતી, કારણ કે હું જે છે અમારા ટેકનિકલ એક્ઝામમાં વધારે ફોકસ, એની તૈયારીમાં વધારે ફોકસ કરવા માંગતો હતો. તો તમારો ગોલ તમારે જ નક્કી કરવો પડશે કે તમે કઈ કઈ રીતના, તમે જો તમે ગોલ ડિસાઇડ કરશો તો વધારે ફોકસ થઈ શકશો, એની પ્રિપેરેશન માટે તમે વધારે ધ્યાન આપી શકશો અને તમને વહેલું જ તમે તમારું જે ગોલ છે એને અચીવ કરી શકશો જલ્દી જ. સો ફર્સ્ટ થિંગ કે તમે ગોલને ડિસાઇડ કરો કે તમારો ગોલ શું છે. હવે બીજી વાત કહું કે આઈડિયલ જોબ, મારા હિસાબે જો હું આઈડિયલ જોબની વાત કરું કે આઈડિયલ જોબ કેને કહી શકાય, તો આઈડિયલ જોબ માટેના પેરામીટર્સ હું મારી રીતના અગર હું તમને કહું કે હું કેને આઈડિયલ જોબ માનું છું, તો પહેલી વાત કે તેમાં સેલેરી સારો હોવો જોઈએ. ઓબ્વિયસ વાત છે, સેલેરી વગર જોબનો કોઈ વધારે મિનિંગ નહીં રહે. તો સેલેરી ફર્સ્ટ થિંગ છે, સેલેરી છે. બીજી વાત છે કે એમાં તમારું જે પોસ્ટ છે, જે પોસ્ટ છે એ બી બહુ અગત્યની છે. જેમ કે તમને બીટેક કર્યા બાદ તમને જુનિયર એન્જિનિયરની પોસ્ટ મળે તો એ સારી વાત કહેવાય, ફાયદે તમારી પાસે તમે ફ્રેશ હોવ તો, અને જો તમારી પાસે 3-4 વર્ષનો એક્સપિરિયન્સ હોય તો દેન હાયર પોસ્ટ. બટ બીટેક ઇલેક્ટ્રિકલ બાદ તમે ફ્રેશર જો અથવા 1-2 વર્ષનો એક્સપિરિયન્સ, તો જુનિયર એન્જિનિયરની પોસ્ટ સારી કહેવાય. તો આધર બીજી વાત છે પોસ્ટ છે, અને ત્રીજી વાત જે છે એ લોકેશન છે કે તમને જોબ લોકેશન કેવું મળે છે અને બીજી ફેસિલિટીઝ કેવી મળે છે. જોબ લોકેશન ઘણી વખત ડિસ્કોમમાં મેઇન પ્રોબ્લેમ થાય છે કે રિમોટ લોકેશન મળે છે, તો આ રિમોટ લોકેશનમાં બહુ પ્રોબ્લેમ થાય છે, લોકો જોબ છોડીને જતા રહે છે. આવી બી મેં આવા બી લોકો મને મળેલા છે કે જે યુજીવીસીએલમાં જોબ છોડીને જતા રહે છે રિમોટ લોકેશનના કારણે. તો આ બહુ અગત્યનું છે કે તમારું જે લોકેશન છે અને બાકી બધી ફેસિલિટીઝ તમને કેવી મળે છે. તો આ બે વાત મેં તમારી હારે કરી કે ફર્સ્ટ તમે તમારું ગોલ ફોકસ કરો કે તમારું ગોલ શું છે, અને એ પ્રમાણે તમે એના પર તમે વધારે ઇનપુટ આપી શકશો, તમે વધારે મહેનત કરી શકશો જો તમારું ગોલ ફોકસ હશે. અને બીજી વાત કે તમારી આઈડિયલ જે તમારી જે એક્ઝામ, તમે આઈડિયલ જે જોબની વાત કરી મેં તમારી, હવે તમારી યાર જીપીએસસીની વાત કરું છું કે જીપીએસસી બીટેક ઇલેક્ટ્રિકલ બાદ જીપીએસસીને કઈ કઈ એક્ઝામ કન્ડક્ટ થાય છે. હું તમને આ ટોપ 5 એક્ઝામની વાત કરીશ કે આમાં ટોપ 5 જે એક્ઝામ્સ છે જેને હું માનું છું મારા મુજબ, મારા નોલેજ અનુસાર, ઠીક છે. તો સૌથી પહેલી જે વાત કરું જીપીએસસીની, તો માત્ર બે જ એક્ઝામ છે, બાકી બધી ડિસ્કોમની. જીપીએસસીની બે એક્ઝામની જે ટોપ 2 એક્ઝામ છે એની વિશે હું તમને વાત કરું. સૌથી પહેલી જે અસિસ્ટન્ટ લેક્ચરરની એક્ઝામ છે, સૌથી પહેલી એક્ઝામ. અગર માનો કે જે મેં 3 પેરામીટર આઈડિયલ જોબ માટે કીધા, તો આ 3-3 પેરામીટર સામે મેચ થશે જે અસિસ્ટન્ટ લેક્ચરરની વાત છે. તો આ અસિસ્ટન્ટ લેક્ચરર સૌથી પહેલી એક્ઝામ છે જે જીપીએસસી દ્વારા કન્ડક્ટ થાય છે, અને આમાં બે સ્ટેજમાં એક્ઝામ હોય છે. સૌથી પહેલે પ્રિલિમિનરી એક્ઝામ હોય છે, ત્યારબાદ ઇન્ટરવ્યૂ હોય છે. જો તમે એક્ઝામમાં તમારું શોર્ટ લિસ્ટમાં નામ આવે છે જે એક્ઝામ આપ્યા બાદ, જો શોર્ટ લિસ્ટમાં તમારું નામ હશે તો તમને ઇન્ટરવ્યૂ માટે તમે એલિજિબલ થશો અને તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો. તો સૌથી પહેલા તમને આના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ કહીશ, અને ત્યારબાદ તમને આની એક્ઝામની પેપર સ્ટાઇલ વિશે કહીશ. તો આના એડવાન્ટેજીસની વાત કરું, જે રીતના મેં આઈડિયલ જોબના 3 પેરામીટર્સ તમને કીધા હતા એના ઉપરથી તમને એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ આના હું તમને કહું છું. તો સૌથી પહેલે કે આની સેલેરી સારી છે, ગુડ સેલેરી, અને સેલેરી બહુ સારી છે. આમાં 5450 ગ્રેડ પે છે. તો અત્યારે 7મા પગારપંચ મુજબ અસિસ્ટન્ટ લેક્ચરની જે જોબ છે એમાં સેલેરી 65,000-70,000 આસપાસનું આનો સેલેરી બની શકે છે, બનશે. અત્યારે ગુજરાત ગવર્મેન્ટમાં 7મો પગારપંચ લાગુ પડી ગયેલું છે, તો આનો સેલેરી બહુ સારો છે. બીજી વાત એ કે આનું જે લોકેશન છે એ બી બહુ સારું હશે, કે લોકેશન તમને કોઈ બી પોલિટેકનિકમાં તમને પોસ્ટિંગ મળશે. તો પોલિટેકનિક ઓલમોસ્ટ બધે જિલ્લામાં હોય છે,
જેમ કે જામનગર, ભાવનગર, જૂનાગઢ આ બધા જિલ્લા છે, બધા ડેવલપ જિલ્લા છે, તો તમને આમાં પોસ્ટિંગ મળશે, તો તેમાં બી કોઈ પ્રોબ્લેમ નથી, લોકેશન બી સારું છે. ત્રીજો એડવાન્ટેજ છે કે આનો વર્કલોડ બહુ ઓછો હોય છે. વર્કલોડ તમારે એક થી બે લેક્ચર હોય છે, બે ત્રણ લેક્ચર જે બી તમારું જે શેડ્યુલ હશે એ પ્રમાણે તમારે લેક્ચર કન્ડક્ટ કરવાનું રહેશે, તો વર્કલોડ બી વધારે નથી. તો આના આ બધા એડવાન્ટેજીસ છે. હવે હું આના પેપર સ્ટાઇલની વાત કરું તમારી જોડે, કે આની પેપર સ્ટાઇલ અને આની જોબ પ્રોફાઇલની વાત કરું, તો જોબ પ્રોફાઇલમાં આમાં કોઈ બી પોલિટેકનિકમાં તમારે અસિસ્ટન્ટ લેક્ચરરની તમને પોસ્ટ મળે છે, અને આમાં તમારે જે પોલિટેકનિકના સ્ટુડન્ટ છે એમાં લેક્ચર આપવાના હોય છે, તો આની જોબ પ્રોફાઇલ છે. હવે આના પેપર સ્ટાઇલની વાત કરું, તો આનું પેપર છે આજે મેં હમણાં જ આપેલું છે, તો હમણાં આની પેપર સ્ટાઇલ એક વાત નોટ કરજો કે આની પેપર જે સ્ટાઇલ છે એ હમણાં જ બદલાયેલી છે. એટલે જે 2016માં જે સેકન્ડ એક્ઝામ લેવાની એમાં આની પેપર સ્ટાઇલ બદલાયેલી છે. પહેલે આની પેપર સ્ટાઇલ એવી હતી કે 300 માર્ક ટેકનિકલ હતું, નોન ટેકનિકલ 0, બધું ટેકનિકલ હતું, પણ હવે એવું નથી. તો આ જીપીએસસી દ્વારા કન્ડક્ટ થાય છે, અને આની પેપર સ્ટાઇલ જે બદલાયેલી પેપર સ્ટાઇલ છે એના વિશે હું તમારી યાર વાત કરું છું. જે સેકન્ડ મેપ જે હમણાં બે પેપર લેવાયેલા હતા, બે એક્ઝામ લેવાયેલી હતી હમણાં, આની 2013 કે 14માં આની એડવર્ટાઇઝમેન્ટ બહાર પડેલી હતી, અને હમણાં એની એક્ઝામ કન્ડક્ટ થયેલી છે. 2016માં આની એક્ઝામ હમણાં જ લેવાયેલી છે, બે ત્રણ મહિના પહેલાં જ. તો સૌથી પહેલાં આની પેપર સ્ટાઇલની તમારી યાર વાત કરું, તો આમાં જે તમે જોઈ શકો છો આનો પેપર છે, અને હું જલ્દી જ અપલોડ કરી દઈશ, તમને જલ્દી જ અપલોડ કરી દઈશ, કે જેથી તમને આમાં આઈડિયા આવે કે આ એક્ઝામમાં કઈ રીતના ક્વેશ્ચન પૂછાય છે. સૌથી પહેલે આના તમે માર્ક્સ જોવો, અને સૌથી પહેલાં ટાઈમ જોવો, 100 મિનિટનો ટાઈમ છે. ટાઈમ 100 મિનિટ, ક્વેશ્ચન 200, ક્વેશ્ચન કેટલા હશે 200 હશે, અને ટોટલ માર્ક્સ આજે 200 ક્વેશ્ચનના 300 માર્ક્સ હશે, ટોટલ માર્ક્સ છે 300 હશે. હવે ક્વેશ્ચન તમારે 200 છે, મતલબ 100 ટેકનિકલ ક્વેશ્ચન છે, 100 નોન ટેકનિકલ ક્વેશ્ચન છે. આજે 100 ટેકનિકલ ક્વેશ્ચન છે, 100 ટેકનિકલ ક્વેશ્ચન છે એના 200 માર્ક્સ હશે. ઓકે, 100 ટેકનિકલ ક્વેશ્ચનના 200 માર્ક્સ, અને જે નોન ટેકનિકલ 100 ક્વેશ્ચન્સ છે એના 100 માર્ક્સ, એટલે બંનેનું ટોટલ થાય 200 ટેકનિકલ માર્ક્સ અને 100 નોન ટેકનિકલ માર્ક્સ, બેને જોડશો એટલે 300 માર્ક્સ. ટોટલ 300 માર્ક્સનું આ પેપર છે. 100 ક્વેશ્ચન ટેકનિકલ, 100 નોન ટેકનિકલ, ફરી વખત એકવાર રિવાઇઝ કરું છું, 100 ટેકનિકલ, 100 નોન ટેકનિકલ, 100 ટેકનિકલ ક્વેશ્ચનના 200 માર્ક્સ, એક ક્વેશ્ચનના 2 માર્ક, એટલે 200 માર્ક્સ ટેકનિકલના અને 100 માર્ક નોન ટેકનિકલના, દરેક ક્વેશ્ચનના 1 માર્ક નોન ટેકનિકલ માર્ક્સ, એટલે 100 માર્ક્સ નોન ટેકનિકલના અને 200 માર્ક્સ ટેકનિકલના, 300 માર્ક્સનું પેપર અને 100 મિનિટનો ટાઈમ છે તમારે. તો આ જે છે આની પેપર સ્ટાઇલની વાત કરું, આમાં પેપર સ્ટાઇલની આની વાત કરું, તો આમાં ઇલેક્ટ્રિકલની વાત કરું, જે 100 ક્વેશ્ચન હશે એમાં ટોટલી મેં તમને જેટલા બી સબ્જેક્ટ આની પહેલાં તમને કહેલા છે બધા જ સબ્જેક્ટ આવશે. ઇલેક્ટ્રોનિક કંટ્રોલ સિસ્ટમ, પાવર સિસ્ટમ, બેઝિક, TND, જનરેશન, ટ્રાન્સમિશન, જે બી જેટલા બી સબ્જેક્ટની આની પહેલાં વાત કરે છે બધા જ સબ્જેક્ટ આમાં આવશે. ઓલમોસ્ટ આ બધા જ સબ્જેક્ટને કવર કરી લે છે, એટલે આમાં કોઈ બી આનું તમને જે છે આ તમે જોઈ શકો. આમાં નેન્ડ ગેટ, એન્ડ ગેટ, મતલબ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે, આ તમે પાવર ઇલેક્ટ્રોનિક્સ છે, આમાં કંટ્રોલ સિસ્ટમ, આ પાવર ઇલેક્ટ્રોનિક્સ જે છે પાવર ઇલેક્ટ્રોનિક્સના ક્વેશ્ચન છે, આ તો બધા જ સબ્જેક્ટ આમાં કવર થશે. વધારે પડતું જે બધા જ સબ્જેક્ટ તમારે આમાં કવર કરવા પડશે, પણ પ્રિફરન્સ જે છે આમાં કદાચ આનું વેઇટેજ પાવર ઇલેક્ટ્રોનિક્સ, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ વેઇટેજ આમાં ઓછું હોઈ શકે, બટ તમારે બધા જ સબ્જેક્ટ આમાં પ્રિપેર કરવા પડશે ટેકનિકલમાં. નોન ટેકનિકલમાં એ જ રીતના આની પહેલાં બી વાત કરેલી હતી કે ગુજરાતનો ઇતિહાસ છે, ભૂગોળ છે, જે સ્વતંત્રતાની ચળવળો છે, કોન્સ્ટિટ્યુશન છે, પછી આપણે એપ્ટિટ્યૂડ છે, જનરલ નોલેજ છે, રિઝનિંગ છે, આ બધી જ વસ્તુ આમાં આવશે, ઇંગ્લિશ ગ્રામર છે, આ બધી જ વસ્તુ આમાં આવશે, તમને સિલેબસ મળી જશે આનો અસિસ્ટન્ટ લેક્ચરરનો. તો આ સૌથી આઈડિયલ જોબ તમે જીપીએસસીમાં કહી શકશો. અને આનો બીજો એક બેનિફિટ બી છે કે આમાં કોઈ બી જાતનું પ્રોબેશન નહીં હોય. તો મને આટલા બેનિફિટ મેં ગણાવેલા કે લોકેશન સારું છે, સેલેરી સારો છે અને વર્કલોડ ઓછો છે, તો એની સાથે એક બીજો બી તમે એડવાન્ટેજ જીપીએસસી એક્ઝામનો જોડી લો કે જીપીએસસીની કોઈ બી એક્ઝામ કન્ડક્ટ થશે તો એમાં કોઈ બી પ્રોબેશન નહીં હોય. જેમ કે જેટકો, પીજીવીસીએલમાં કે આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટરમાં પ્રોબેશન હશે 2 વર્ષનો, જેટકોમાં પ્રોબેશન, પીજીવીસીએલમાં, ડીજીવીસીએલમાં બધામાં 2 વર્ષનો પ્રોબેશન હોય, આમાં કોઈ પ્રોબેશન નહીં હોય. ડાયરેક્ટ તમને જે તમારો બેઝિક પે છે, જે તમારું ગ્રેડ પે છે, એ પ્રમાણે તમને સેલેરી મળશે 35,000-40,000 જેટલું બી સેલેરી તમારો હશે, બનતો હશે એટલો, કોઈ તમને ડાયરેક્ટ જ ઓર્ડર મળશે, તો કોઈ બી તમારો પ્રોબેશન નહીં હોય. તો આનો એડિશનલ બેનિફિટ છે. તો આમાં બી ઇન્ટરવ્યૂ, જે ઇન્ટરવ્યૂની વાત કરું કે આ તમે માનો કે આ શોર્ટલિસ્ટ થયા બાદ, માનો કે આમાં 10
તમારે પોસ્ટ હોય તો આમાં 10 30 30 મતલબ 3 ગણા વ્યક્તિને બોલાવશે તો 30 જે મેરિટમાં શોર્ટલિસ્ટ થયેલા છે તો 30 વ્યક્તિને તમને બોલાવશે આમાં તમારે સિલેક્શન માટે ઇન્ટરવ્યુમાં. તો ઇન્ટરવ્યુની વાત કરું તો ઇન્ટરવ્યુમાં આમાં કઈ રીતના આવશે, તમારી જોબ પ્રોફાઇલ જોવામાં આવશે. માનો કે લેક્ચર આસિસ્ટન્ટ લેક્ચરરની તમે માનો કે ઇન્ટરવ્યુ તમે એની એક્ઝામ આપેલી શોર્ટલિસ્ટ થયેલા છો તો તમે એનું ઇન્ટરવ્યુ આપશો તો ઇન્ટરવ્યુમાં સૌથી પહેલે તમારી જોબ પ્રોફાઇલ જોવાશે. માનો કે તમારી પાસે ટીચિંગ લાઈનનો એક્સપિરિયન્સ હશે આસિસ્ટન્ટ લેક્ચરરમાં, આસિસ્ટન્ટ લેક્ચરરમાં માનો કે તમારી પાસે ટીચિંગ ફિલ્ડનો એક્સપિરિયન્સ હશે તો તમને સૌથી પહેલાં પ્રિફરન્સ મળશે. આઈધર તમારી પાસે ઇન્ડસ્ટ્રીનો એક્સપિરિયન્સ હશે તો બી તમને પ્રિફરન્સ મળશે, પણ જોબ પ્રોફાઇલ સારી હોવી જોઈએ. તો એના ઉપર આધાર રાખે છે, ટીચિંગ ફિલ્ડનો એક્સપિરિયન્સ હોય તો બહુ વધારે સારું. તો આ સૌથી પહેલી એક્ઝામ જીપીએસસીની, જેમાં મારા મુજબ બીજી એક્ઝામ એ વાત કરું તો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર, ઓકે, સેકન્ડ એક્ઝામની વાત કરું છું તમારી જોડે, જે જીપીએસસી દ્વારા કન્ડક્ટ થાય છે. આ બંને જીપીએસસી દ્વારા કન્ડક્ટ થાય છે, આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર, ઓકે. તો આ જે આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર જે છે એમનો સેલેરી આની કરતાં ઓછો છે ઇન કમ્પેર ટુ પહેલી એક્ઝામથી. આસિસ્ટન્ટ લેક્ચરર કરતાં આનો એક્ઝામ આનો સેલેરી જે છે ઓછો હશે, બટ આમાં બી કોઈ જીપીએસસી દ્વારા કન્ડક્ટ થાય છે તો આમાં બી કોઈ જાતનો પ્રોબેશન નહીં હોય. અને આ ઇન્ટરવ્યુ આના એક્ઝામ બાદ આનું મેરિટ લિસ્ટ બહાર પડશે અને મેરિટ લિસ્ટ ઉપરથી પછી ત્યારબાદ ઇન્ટરવ્યુ હશે અને ઇન્ટરવ્યુ બાદ તમને પોસ્ટિંગ મળશે. તો આમાં બી બે સ્ટેજમાં હશે, એક્ઝામ અને ત્યારબાદ ઇન્ટરવ્યુ. આની જે પેપર સ્ટાઇલની વાત, પેપર સ્ટાઇલ આના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજની વાત કરીએ તો આના એડવાન્ટેજમાં આની સેલેરી સારી છે, કારણ કે આમાં કોઈ પ્રોબેશન નથી. જે જેટકો અને પીજીવીસીએલમાં પ્રોબેશન છે એમાં પ્રોબેશન નથી કે તમને પહેલાં 2 વર્ષ ફિક્સ સેલેરી મળે અને ત્યારબાદ તમને ઇન્ક્રીમેન્ટ. આમાં ડાયરેક્ટ તમારો જે બેઝિક છે અને ગ્રેડ પે છે એમાં જે પહેલા જ વર્ષથી તમને જ્યારે પોસ્ટિંગ મળશે એ ટાઈમથી તમને સારો સેલેરી મળશે. તો આનો સેલેરી સારો છે, આની કરતાં ઓછો હશે પણ 35-40 હજારથી વધારે સેલેરી હશે. 7મા પગાર પંચ મુજબ કદાચ એની કરતાં વધારે હશે. તો સેલેરી સારો છે, લોકેશન સારું હશે. અને કારણ કે આની જે જોબ પ્રોફાઇલની વાત કરું તો જોબ પ્રોફાઇલ આમાં એવી છે કે આમાં ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર મતલબ કે તમે અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં જઈને તમે એનું લાઇસન્સ જે છે તમે આપશો અથવા તો એના લાઇસન્સને રિન્યૂ કરશો. દરેક ઇન્ડસ્ટ્રીને એક લાઇસન્સ લેવું પડે છે ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિસિટી ઇન્સ્પેક્ટર પાસેથી, કે એ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સને ફોલો કરે છે. અધરવાઇઝ માનો કે કોઈ બી ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિસિટી રૂલ્સને ફોલો નહીં કરે તો એને આ લાઇસન્સ આપવામાં આવશે નહીં. તો આમાં તમારે અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં જઈ અને આ જે તેના તે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સને ફોલો કરે છે કે નહીં તે ચેક કરવાનું રહેશે અને એના ઉપરથી એમને લાઇસન્સ ઇસ્યુ કરવાનું રહેશે, અથવા તો અમુક અમુક ટાઈમે રિન્યૂ કરવાનો હોય છે તો તમારે રિન્યૂ કરવાનું રહેશે. તો આમાં કોઈ બી જિલ્લામાં તમને પોસ્ટિંગ મળશે, તો આનું લોકેશન સારું છે, જોબ પ્રોફાઇલ સારી છે, સેલેરી સારી છે, તો આમાં બધા જ એડવાન્ટેજ છે. હવે જોબ પ્રોફાઇલની મેં તમારી યાર વાત કરી કે આમાં તમારે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર છે તો અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં જઈને ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ ફોલો કરે છે કે નહીં તે ચેક કરવાનું. તો આમાં ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સનું તમારી પાસે નોલેજ હોવું જોઈએ. હવે તમારી યાર પેપર સ્ટાઇલની વાત કરું, પેપર સ્ટાઇલ સેમ ટુ સેમ છે. જે પહેલી જે પેપર સ્ટાઇલ હતી એ જ રીતના આની પેપર સ્ટાઇલ છે. આમાં તમે જોઈ શકો છો કુલ ટોટલ 300 માર્ક્સ છે, ઓકે, 200 ક્વેશ્ચન છે અને 100 મિનિટનો ટાઈમ છે. 100 મિનિટનો ટાઈમ છે, મતલબ સેમ ટુ સેમ જે પ્રમાણે આની પ્રોફાઇલ છે, જે પ્રમાણે આની પેપર સ્ટાઇલ છે, એ જ પ્રમાણે આ પેપર સ્ટાઇલ છે. ટોટલ 300 માર્ક્સ, 200 ક્વેશ્ચન્સ અને 100 મિનિટ, ઓકે. તો સેમ ટુ સેમ છે, પેપર સ્ટાઇલ સેમ છે. બસ આમાં એડિશનલ જે ટેકનિકલ જે પાર્ટ છે, જે ટેકનિકલ જે પાર્ટ છે એમાં તમારે એડિશનલ જે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ છે એ તમારે આમાં એડિશનલ પૂછાશે દર વખતે, કારણ કે આ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ આ એક્ઝામ માટે બહુ મહત્વના છે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર માટે, ઓકે. તો બાકી જે પેપર સ્ટાઇલ છે એ સેમ છે, 100 માર્ક્સ ટેકનિકલ, 100 ક્વેશ્ચન ટેકનિકલ, 100 નોન ટેકનિકલ અને બાકી જે 300 માર્ક્સ છે 200 ક્વેશ્ચન અને 100 મિનિટ, બાકી સેમ છે. આ બી પેપર હું તમને જલ્દીથી જ અપલોડ કરી દઈશ. અને જ્યારે બી તમે આનું ઇન્ટરવ્યૂ દેવા જશો તો બી આના ઇન્ટરવ્યૂમાં તમારી જોબ પ્રોફાઇલ જોવામાં આવશે. આમાં જે તમારે ઇન્ડસ્ટ્રીનો એક્સપિરિયન્સ હશે આની જોબ પ્રોફાઇલમાં, માનો કે ઇન્ટરવ્યૂ દેવા જાઓ તમારું શોર્ટ લિસ્ટ થાય જો નામ, તો આમાં તમારી પાસે જો ઇન્ડસ્ટ્રીનો એક્સપિરિયન્સ હશે તો સૌથી પહેલાં તમને પ્રિફરન્સ મળશે. તમારી પાસે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સનું નોલેજ હશે તો તમને સૌથી પહેલાં આમાં પ્રિફરન્સ મળશે. તો આ બી સારી એક્ઝામ છે,
સારી સારી પોસ્ટ છે અને તમે આની માટે બી તૈયારી કરી શકો છો. થર્ડ જો એક્ઝામની વાત કરું, થર્ડ એક્ઝામ મારા હિસાબે જે છે એ છે જેટકો. જેટકો એક્ઝામ, જેટકો જે છે, જેટકોમાં જે જુનિયર એન્જિનિયરની જે પોસ્ટ જે નીકળે છે એ બી, એના જો એડવાન્ટેજ ડિસએડવાન્ટેજની વાત કરીએ તો એમાં સેલેરી સારી છે, ઓબ્વિયસ વાત છે, સેલેરી સારી મળે છે. અને જે એમાં પબ્લિક કોન્ટેક્ટ જે છે એ ડિસ્કોમ કરતાં ઓછા હશે. મતલબ કે જે ડિસ્કોમ જે છે, મતલબ પીજીવીસીએલ ડીજીવીસીએલ, એમાં પબ્લિક કોન્ટેક્ટ બહુ વધારે હશે, જ્યારે આમાં જે પબ્લિક કોન્ટેક્ટ એટલા બધા નહીં હોય. કારણ કે તમારે જે સબસ્ટેશન જે અલગ અલગ 66 kV સબસ્ટેશન છે, 220 kV સબસ્ટેશન, આ બધા સબસ્ટેશન તમારે હેન્ડલ કરવાના છે. જ્યારે ડિસ્કોમમાં જે છે તમારે છે એ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને હેન્ડલ કરવાની હશે. તો આમાં ટ્રાન્સમિશન જે છે અને તમારે સબસ્ટેશનનું મેન્ટેનન્સ છે, મેન્ટેન કરવાના છે. તો આમાં જે પબ્લિક કોન્ટેક્ટ ઇન કમ્પેર ટુ ડિસ્કોમ, મતલબ પીજીવીસીએલ ડીજીવીસીએલ કરતાં ઓછા હશે. તો આનો એડવાન્ટેજ છે, સેલેરી સારો છે. આનો ડિસએડવાન્ટેજની વાત કરીએ તો આમાં વર્કલોડ વધારે હોય છે. જે અત્યારની કન્ડિશન જોવા જાય તો આમાં વર્કલોડ બહુ વધારે છે. એક જુનિયર એન્જિનિયર પાસે બે બે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ સબસ્ટેશન હેન્ડલ કરે છે. તો વર્કલોડ છે, જવાબદારી છે, તમારે 24 કલાકની જવાબદારી છે. કોઈ બી ટાઈમે ફોલ્ટ થશે તો તમારે જવું પડશે. સો આમાં લોકેશન બી રિમોટ હોઈ શકે, કે તમારે કોઈ બી રિમોટ લોકેશનમાં બી તમારું એમાં પોસ્ટિંગ હોઈ શકે. તો આનો બીજો ડિસએડવાન્ટેજ છે. અને ત્રીજી વાત કરીએ કે આ જે એક્ઝામ છે એ જીપીએસસી દ્વારા કન્ડક્ટ નથી થતી, તો આમાં કોઈ બી ઇન્ટરવ્યૂ નહીં હોય. અને બીજી વાત કે આમાં કોઈ ઇન્ટરવ્યૂ નહીં હોય. અને આ બીજી વાત એ છે કે આમાં પ્રોબેશન હશે તમારે 2 વર્ષનું. ફર્સ્ટ યર તમારે પહેલે 18,000 હતા, હવે વધી ગયા છે, 18,000 હતા, હવે એનો સેલેરી વધી ગયો છે. અને બીજા વર્ષે 20,000 હતા, હવે એ વધી ગયો છે. તો આમાં 2 વર્ષનું તમારે પ્રોબેશન હશે, ત્યારબાદ તમારો જે બેઝિક ને ગ્રેડ પે હશે એ પ્રમાણે તમને સેલેરી મળશે. તો આ એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ છે. બાકી જે પેપર સ્ટાઇલની વાત કરું તો જોબ પ્રોફાઇલ તો મેં તમને વાત કરી કે ટ્રાન્સમિશન અને તમારે સબસ્ટેશન જે છે એનો તમારે મેન્ટેનન્સ છે, એને મેન્ટેન કરવાના છે. અને એમાં કોઈ બી ફોલ્ટ થાય તો તમારે એને ક્લિયર કરવાના છે. તો બસ આનું જોબ પ્રોફાઇલ છે. અને આની અગર પેપર સ્ટાઇલની વાત કરું તો સેમ પેપર સ્ટાઇલ છે, ડિસ્કોમ જેવી જ પેપર સ્ટાઇલ હશે. બસ આની એક્ઝામ જે ઓનલાઈન કન્ડક્ટ થશે તો તમને આના પેપર અવેલેબલ નહીં હોય. અને આમાં પાવર ઇલેક્ટ્રોનિક્સનું પોર્શન ઓછું આવશે અને પાવર સિસ્ટમનું પોર્શન બહુ વધારે આવશે. બાકી એની પેપર સ્ટાઇલ જે છે એ ડિસ્કોમ જેવી જ છે, જેમાં બી ટેકનિકલ, નોન ટેકનિકલ. અને નોન ટેકનિકલમાં આમાં ઇંગ્લિશ ગ્રામર ઉપર બહુ વધારે ભાર દેવામાં આવે છે, ઇંગ્લિશ ગ્રામર જે છે એના ઉપર. તો ઓનલાઈન એક્ઝામ છે તો તમે એક્ઝામ આપશો એટલે તરત તમારા જેટલા બી તમારા માર્ક્સ હશે તુરંત જ તમને ડિસ્પ્લે કરશે. અને ત્યારબાદ એનું શોર્ટ લિસ્ટ થશે અને તમને પોસ્ટિંગ મળશે. આમાં કોઈ ઇન્ટરવ્યૂ હશે નહીં. ચોથા નંબરની જે મારા મુજબ જે એક્ઝામ જે છે એ છે ડિસ્કોમ, પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ અને યુજીવીસીએલ. આમાં જે જુનિયર એન્જિનિયરની પોસ્ટ મળે છે આ જે છે એક્ઝામ જે છે એ ચોથા નંબરની તમે કહી શકો. હવે આના એડવાન્ટેજીસની વાત કરું તો એડવાન્ટેજમાં આમાં છે સેલેરી સારો છે. કારણ કે આમાં બી તમારે 2 વર્ષ પ્રોબેશન છે, ત્યારબાદ તમારો જે બેઝિક ને ગ્રેડ પે છે એ પ્રમાણે સેલેરી તમને મળે છે. પોસ્ટ સારી છે, જુનિયર એન્જિનિયરની તમને પોસ્ટ મળે છે. અને ડિસએડવાન્ટેજની વાત કરું તો આમાં તમને રિમોટ લોકેશન હોઈ શકે છે, કોઈ બી ગામડામાં છે કે કોઈ બી રિમોટ જે લોકેશન છે તમને આપી શકે છે. અને વર્કલોડ બહુ વધારે હોય છે, બહુ વધારે વર્કલોડ હોય છે. ઘણા લોકો આ જોબ છોડીને બી જતા રહે છે તો આનો વર્કલોડ બહુ વધારે હોય છે. બટ વર્કલોડ વધારે છે અને 2 વર્ષનો પ્રોબેશન છે. અને જોબ પ્રોફાઇલની વાત કરું તો જોબ પ્રોફાઇલ આમાં કે જોબ પ્રોફાઇલની વાત કરું તો આમાં જે તમારે ડિસ્ટ્રીબ્યુશન લાઇન છે, એલટી લાઇન્સ છે, એનું મેન્ટેનન્સ છે, એમાં કોઈ બી ફોલ્ટ આવે તો તમારે એના રિપેરિંગ માટે છે. તો આ બધું તમારે આ બધું હેન્ડલ કરવાનું હોય છે. તો આ જે જનરલી એનો જે ડિસ્ટ્રીબ્યુશન જે ડિસ્ટ્રીબ્યુશનનો જે પાર્ટ છે એ આ બધા ડિસ્કોમ છે એ હેન્ડલ કરે છે. આની અગર મેં પેપર સ્ટાઇલની વાત કરું તો આનું પેપર મારી પાસે પડેલું છે. મેં પીજીવીસીએલ અને એમજીવીસીએલના પેપર તમને અપલોડ કરેલા છે. આ યુજીવીસીએલનું પેપર છે, આને બી હું જલ્દી અપલોડ કરી દઈશ. આ તમે જોઈ શકો છો 2012નું છે, 2012નું 2012 ઓકે 2012નું આ પેપર છે. 90 ક્વેશ્ચન છે, આ 90 મિનિટ્સ છે ટાઈમ. અને આના ક્વેશ્ચન જે છે 100 ક્વેશ્ચન છે, 90 મિનિટનો ટાઈમ છે. 100 ક્વેશ્ચન 90 મિનિટનો ટાઈમ છે. અને 100 ક્વેશ્ચનમાં 60 ટેકનિકલ છે અને 40 નોન ટેકનિકલ છે. આમાં જે જનરલી કોમ્પ્યુટર વિશે અને એના વિશે વધારે તમારે નોન ટેકનિકલમાં આવે છે. અને ટેકનિકલમાં જે મેં તમને તમારી અરે સબ્જેક્ટ ડિસ્કસ કરેલા છે એ બધા સબ્જેક્ટ આમાં આવશે. આ જે યુજીવીસીનું પેપર છે હા આ બી હું જલ્દી જ અપલોડ કરી દઈશ.
તો આ ડિસ્કોમ જે છે આ બધા ડિસ્કોમ ની વાત કરી આ ચોથા નંબરની તમે આને મારા મુજબ આ ચોથા નંબરની એક્ઝામ હોઈ શકે અને આ પાંચમા નંબરની વાત કરું અગર મારા મુજબ અગર ફિફ્થ છે તો આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટરની વાત કરું આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટરમાં મેઇન જે પ્રોબ્લેમ આનો એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજની વાત કરું તો આમાં 5 વર્ષનો પ્રોબેશન છે મેઇન પ્રોબ્લેમ આ જ છે આ જે ટીચિંગ ફિલ્ડમાં જેલ બી લોકોને ઇન્ટરેસ્ટ હોય તો આમાં બી સારું કેરિયર છે 5 વર્ષનો પ્રોબેશન છે 5 વર્ષ પ્રોબેશન પછી તમને કન્ફર્મેશનનો ઓર્ડર આપવામાં આવે છે અને એમાં બી 5 વર્ષ પ્રોબેશનમાં બી સેલેરી હવે તો ઘણું ઇમ્પ્રુવમેન્ટ થઈ ગયું છે જ્યારે 2013માં મને પોસ્ટિંગ મળ્યું ત્યારે 9500 સેલેરી હતો અને ત્યારબાદ 13000 થયું અને હવે બી સેલેરીમાં ઇન્ક્રીમેન્ટ છે હવે દર વર્ષે સમથિંગ કંઈક ઇન્ક્રીમેન્ટ આપવાના છે તો હવે સેલેરી એમાં બી સારો છે પણ 5 વર્ષનું પ્રોબેશન છે ટીચિંગ ફિલ્ડ છે એડવાન્ટેજની વાત કરું તો કે જોબ સેટિસ્ફેક્શન બહુ સારું છે કારણ કે મેં આ જોબ કરેલી છે અને મને આ જોબમાં બહુ સેટિસ્ફેક્શન મળેલું અને બીજી વાત એ કે તમે કોઈ બી જોબની પ્રિપેરેશન તમે કરી શકો છો તમે કારણ કે તમે ટીચિંગ ફિલ્ડમાં છો તો તમને એ બેનિફિટ મળશે કે તમે બીજી બધી જોબ માટે તમે પ્રિપેરેશન સહેલાઈથી કરી શકશો સહેલાઈથી તમે પ્રિપેરેશન કરી શકશો બાકી તમે જો પ્રાઇવેટમાં જોબ કરશો તો પ્રિપેરેશન કરવા માટે બહુ ઓછો ટાઈમ મળશે આમાં તમે કોઈ બી જોબ માટે પ્રિપેરેશન કરી શકો છો હું તમને એક એક્ઝામ્પલ આપું કે જ્યારે 2013માં અમારી પોસ્ટિંગ થઈ ત્યારે આમાં 300 ઇન્સ્ટ્રક્ટરની ભરતી થઈ હતી ટોટલ 300 ઇલેક્ટ્રિકલ ખાલી ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર નહીં સોરી ઇન્સ્ટ્રક્ટરની ભરતી થયેલી હતી 300 ઇન્સ્ટ્રક્ટરની ભરતી થયેલી હતી જેમાં અત્યારની વાત કરું 2017ની વાત કરું તો 2016ની વાત કરું તો 2016માં એમાં અત્યારે 150 બી ઇન્સ્ટ્રક્ટર અત્યારે ઇલેક્ટ્રિકલમાં નહીં હોય બાકી બધા PGVCL, GETCO, DGVCL, GPSC ઘણા બધા ONGC આ બધા ફિલ્ડમાં જતા રહેલા છે તો આમાં તમને તૈયારી કરવા માટે ઇનફ ટાઈમ મળે જોબ સેટિસ્ફેક્શન બી સારું છે કે તમે કોઈ ગરીબ જે નોર્મલી આઈટીઆઈમાં જે છોકરાઓ હોય છે બહુ નબળા વર્ગના હોય છે તો તમને જોબ સેટિસ્ફેક્શન બી સારું મળશે તો આ જે છે મેં ટોપ 5 તમને એક્ઝામની વાત કરી બીટેક ઇલેક્ટ્રિકલ પછી ગુજરાત ગવર્મેન્ટમાં જો તમારે કોઈ બી બીજી કોઈ બી ઇન્ફોર્મેશનની કદાચ જોઈતી હોય તો હું ચોક્કસ તમે કોમેન્ટમાં લખીને આપજો હું મારી પાસે જે બી નોલેજ હશે એ બાબતે હું તમારી આ શેર કરીશ થેન્ક યુ વેરી મચ